નમસ્કાર મિત્રો એમએસ ડબલ્યુની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગ્રામ સેવક એગ્રીકલ્ચર ભાગ બાવીસમાં જઈશું જો તમે એકવીસ ભાગ ન જોયા હોય તો આગળ જઈને જોઈ શકો છો ચલો વિયો શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો મિત્રો ભાગમાં મેં તમને એક સવાલ પૂછેલો દરેક એન્થરમાં કેટલી પરાક કુથળીઓ હોય છે તો જવાબ મિત્રો આવશે બે જે કોઈ પણ મિત્ર એ સાચો જવાબ નથી આપે મિત્રો તો ધ્યાન રાખો મિત્રો આજનો વિડીયો જોઈએ તો ચોખા અને ધવમાં કેટલા પુષ્કર પુકેસર છે તો જવાબ મિત્રો આવશે ત્રણ ત્રણ પુકેસર આવે છે જે આ પ્રકારના હોય છે જે ચોખા અને ઘઉંનું જે તમને ચિત્ર દેખાય છે એ પ્રમાણે પુકેસર જોવા મળે છે ત્રણ ત્રણ નેક્સ્ટ સવાલ છે રાસાયણિક જે પ્રજાતિના વિરોધી જાતિના જંતુઓને આકર્ષિત કરે છે તે કઈ રીતે ઓળખવામાં આવે છે તો જવાબ મિત્રો આવશે ફોર્મસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે બટાકાની કંદ મહિનાનો નુકસાનકારક તબક્કો છે જે બટાકા હોય છે એનો જે નુકસાનકારક ભાગ તરીકે ઓળખવામાં આવે છે એ તો લારવા આવશે જે આ પ્રકારનું જોવા મળે છે મિત્રો કારણ કે જે બટાકા હોય છે બગડી જાય છે ત્યારે અંદર કાળું કાળું થઈ જાય છે જે આ રીતે પ્રકારના જે બટાકા હોય છે એને લારવા કહેવામાં આવે છે મિત્રો જેટલું જેટલી સમજણ પણ આવે એટલી એ પ્રમાણે હું તમને સમજાવીશ મિત્રો ચિત્ર દ્વારા કે આ પ્રકારનું હોઈ શકે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે વેધન અને સસિંગ પ્રકારના મો ભાગો જંતુઓમાં હોય છે તો જવાબ આવશે મિત્રો એમિપેટરા જે આ પ્રકારનું જે હોય છે જે મોં આકારનું હોય છે યમિપેટરા જે જોવા મળે છે વેધન અને સસિંગના પ્રકારના નેક્સ્ટ પ્રશ્ન છે જંતુઓનું વર્ગીકરણ અને તેના નામકરણના નિયમો શાખા હેઠળ આવેલા હોય છે તો જવાબ આવશે મિત્રો વર્ગીકરણ જે અમુક અમુક પ્રકારે અલગ પાડવામાં આવે છે જે આ પ્રકારના હોઈ શકે છે અલગ અલગ જે નવ રંગો જોવા મળે છે મિત્રો એનું વર્ગીકરણ કરવામાં આવે છે કોઈ પણ જંતુઓને વર્ગીકરણના તેના નામકરણના નિયમ સાથે નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો ભ્રૂંગ ઓર્ડરની સંબંધિત છે તો જવાબ મિત્રો આવશે કોલિયો પેટ્રા જે ભૃંગ ઓર્ડરની સંબંધિત જાત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે આ પ્રકારનો હોય છે જ્યારે કોઈ પણ જીવડાનો જન્મ થાય છે જે અલગ અલગ રીતે જોવા મળે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયો બેક્ટેર બેક્ટેરિયો ફેઝ વાયરસ છે તો વિકલ્પો જોઈએ મિત્રો બેક્ટેરિયલ વાયરસ બીજો વિકલ્પ છે ફંગલ વાયરસ ત્રીજો વિકલ્પ છે એંગલ વાયરસ અને ચોથો વિકલ્પ છે મિત્રો પ્રોટોજલ વાયરસ તો સાચો જવાબ આવશે મિત્રો બેક્ટેરિયલ વાયરસ જે આ પ્રકારનો જોવા મળે છે જે લોહીના રચકણો હોય છે એની અંદર આ આ પ્રકારનો હોય છે અને જ્યારે વાયરસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ રીતે બેસે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે સૂક્ષ્મ સજીવો જે ટેમ્પરેચરમાં તાપમાનની વૃદ્ધિ પામે છે તે કેટલા તાપમાનમાં હોય છે થર્મોફિસ જે સૂક્ષ્મ સજીવો ટેમ્પરેચરમાં હોય છે એ વૃદ્ધિ પામે છે તેને થોર્મોફિક્સ કહેવામાં આવે છે જે આ પ્રકારનું હોય છે અલગ અલગ રીતે વિભાજીત કરવામાં આવે છે જ્યારે થર્મોફિક્સ કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે કોણે પ્રથમ વખત સૂક્ષ્મજીવોને જોયા છે તો મિત્રો આવશે લુઈસ પાસવર્ડ જે સૌ પ્રથમ સૂક્ષ્મ સજીવોને જોયા હતા નેક્સ્ટ પ્રશ્ન છે માટીનો સફેદ રંગ કોની હાજરીને કારણે હોય છે તો જવાબ આવશે મેંગેનીજ ઓક્સાઇડના આધારે માટીનો સફેદ રંગ જોવા મળે છે જે માટીમાં સફેદ રંગ જોવા મળે છે અમુક ભાગોમાં એ મેંગેનીજ ઓક્સાઇડના આધારે જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયું જટિલ ખાતર નીચેનામાંથી જટિલ ખાતર કયું છે તો વિકલ્પો જોઈએ એમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટ સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ તો જવાબ આવશે મિત્રો એમોનિયમ ફોસ્ફેટ જે વ્હાઈટ પ્રકારનો હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે ટપક સિંચાઈ કયા પ્રદેશોમાં ઉપયોગી છે જે ટપક સિંચાઈ પદ્ધતિ હોય છે એ સૌથી વધારે કયા પ્રદેશમાં એટલે જવાબ આવશે સૂકા પ્રદેશો હોય છે તેની અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધુ કરવામાં આવે છે જે આ રીતે હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પાકના પરિભ્રમણ પૈકી જે જમીન પોષક સ્થિતિને બનાવવા માટે સારું છે તે તો જોઈએ આપણે વિકલ્પો મિત્રો આના ચોખા મગફળી ધવ મરમિટેડ ધઉં જુવાર ધવ તો જવાબ મિત્રો આવશે મગફળી અને ધઉં નેક્સ્ટ પ્રશ્ન છે ભરાયેલા ચોખાની ખેતી માટે ખાતરનો ટાળી શકાય છે તો કયું ખાતર ટાળી શકાય છે જો વિકલ્પો એની અંદર જોઈએ તો સોડિયમ નાઇટ્રેટ યુરિયા એમોનિયમ ક્લોરાઇડ આ કંઈ નથી તો જવાબ મિત્રો આવશે આમાંથી કોઈ પણ એ ખાતર નથી નેક્સ્ટ પ્રશ્ન છે બાષ્પીભવનના પાકથી ઉપજ અને બાષ્પીભવનના વપરાતા પાણી વચ્ચેનો ગુણોત્તર તરીકે ઓળખાય છે તો જવાબ મિત્રો આવશે એનું ક્ષેત્રના પાણીની વપરાશ ક્ષમતા આધારે જે કોઈપણ ક્ષેત્રમાં પાણી હોય છે એની અંદર કેટલો વપરાશ થાય છે એના આધારે તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે સલ્ફર જેમાં એમોનિયમ એસિડ હોય છે તે તો જવાબ મિત્રો આવશે સિસ્ટીન નેક્સ્ટ પ્રશ્ન છે સેના દ્વારા અટકાવવામાં આવે છે મિત્રો જવાબ આવશે મિત્રો સી એમયુ અને ઈ સી એમયુના આધારે અટકાવવામાં આવે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે ચંચલ શેની વિવિધ છે એટલે કે ચંચલ શાની જાત છે તો મિત્રો આવશે મરચ જે લાલ કલરના મરચાં થઈ જાય છે પાક પાકતી વખતે એને જની જાત તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે કેન્દ્રીય ભૂમિ ખારા સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે મિત્રો તો જવાબ આવશે મિત્રો કરનાલમાં આવેલી છે જે કેન્દ્રીય ભૂમિ ખારા સંશોધન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે બીજ પ્લાન તકનીકનું અનુસરવામાં આવે છે તો જે બીજ પ્લાન હોય છે એને ડાંગરના અનુસરવામાં આવે છે જે આ પ્રકારના હોય છે બીજના જે ડાંગરના પ્લાન હોય છે જે આ પ્રકારના હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે તાપમાનને થર્મોફિલિક માઇક્રોસજી સારી રીતે કેટલો હોય છે મિત્રો આનો જવાબ મિત્રો તમારે આપવાનો રહેશે જે લાટ લાસ્ટ કૅશન છે તો વિકલ્પો જોઈએ આપણે મિત્રો દસ સેલ્શિયલથી વીસ સેલ્સી બીજો વિકલ્પ છે વીસથી ચાલીસ સેલ્શિયસ ત્રીજો વિકલ્પ છે પચાસથી સાઠ સેલ્શિયસ અને ચોથો વિકલ્પ છે પાંચથી સાત છે તો કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો ભૂલતા નહીં મિત્રો જો તમને જે આવડતો હોય એ લખી શકો છો અને વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરો આપણે ટૂંક જ સમયમાં ઓનલાઈન ટેસ્ટ લેવાના છીએ તો જરૂરથી મિત્રો ટાઈમ અને સમય બંને નક્કી કરી અને હું જણાવીશ કે કઈ રીતે ઓનલાઈન ટેસ્ટ લેવો અને દરેક માહિતી હું તમને આપતો રહીશ તો મિત્રો જય હિન્દ જય ભારત